હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠાની. બનાસકાંઠામાં ચૂંટણી સુરક્ષાને લઈને જિલ્લામાં કુલ 23 ચેકપોસ્ટ કાર્યરત. લોકસભા સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ બોર્ડમાં આવી ગઈ છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની હોય. આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા પોલીસ તંત્ર સજાગતા અને સતર્કતાથી કામ કરી રહ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંત વાતાવરણમાં લોકશાહી પર્વમાં લોકો સહભાગી બની શકે એ માટે જિલ્લા પોલીસ તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લો આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય એમ બંને સીમા વિસ્તાર ધરાવતો જિલ્લો હોવાથી સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ અતિ મહત્વનો ગણાય છે, જેના લીધે ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ, રોકડ, કિંમતી ધાતુ, ડ્રગ્સ, હથિયારો સહિત અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. જિલ્લામાં ચૂંટણી અંતર્ગત સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇંગ સ્ક્વોડની 264 ટીમો, 4 નાયબ પોલીસ અધિક્ષક, 4 PI, 15 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 138 પોલીસ જવાનો, 138 હોમગાર્ડ જવાનો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે. ચૂંટણીના પગલે જિલ્લામાં ગ્રામીણ, આંતરિયાળ અને સીમા સરહદી વિસ્તારમાં 8 કાયમી અને 15 હંગામી એમ કુલ 23 ચેકપોસ્ટ કાર્યરત કરાઈ છે. આ 23 ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ, કિંમતી ધાતુ, ડ્રગ્સનો અત્યાર સુધીમાં રૂપિયા 1,79,48,282 મુદ્દામાલ જપ્ત કરાયો છે. 16 માર્ચથી દેશમાં અમલી બનેલ આદર્શ આચારસંહિતાને પગલે અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાંથી પોલીસે ગેરકાયદેસર ઘુસાડવામાં આવી રહેલ ₹95,76,500 કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, જ્યારે 1,97,15,000 કિંમતનો 49 વાહનો, 12,490 રોકડ અને 27,17,490 ની અન્ય રિકવરી જપ્ત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીને પગલે તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક પોસ્ટો પરથી કુલ 2 કિલો 470 ગ્રામ નાર્કોટિક્સ ડ્રગ પકડાયું છે, જેની કિંમત ₹1,12,46,300 થાય છે. જિલ્લા પોલીસે ચેકિંગ દરમિયાન સોનું અને ચાંદી સહિતની કિંમતી ધાતુ ₹9,88,568 જથ્થો પકડી પાડ્યો છે. લોકસભા ચૂંટણીને લઈ આદર્શ આચારસંહિતા અમલી હોય, દરેક પરવાનેદાર વ્યક્તિએ પોતાનું હથિયાર ફરજિયાત જમા કરવાની સૂચના પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી, જેને પગલે જિલ્લામાંથી 383 પરવાનેદાર હથિયારધારકોએ પોતાના હથિયાર જમા કરાવ્યા છે, જ્યારે પોલીસ સઘન ચેકિંગ દરમિયાન 11 ગેરકાયદેસર હથિયાર જપ્ત કર્યા છે, જેની સામે આર્મ્સ એક્ટ હેઠળ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે પાસાની 163 દરખાસ્ત અને 215 તડીપાર માટેની દરખાસ્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રીઢા અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર કુલ 5,370 અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આમ લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં લોકો શાંત, ભયમુક્ત અને ન્યાયિક વાતાવરણમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે જિલ્લા પોલીસ તંત્ર લોકોની સેવામાં કામગીરી કરી રહ્યું છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.